नमस्कार, मॉर्निंग हंड्रेड में आपनुं स्वागत छे। हूँ छूँ पंकज। समाचारों सिलसिलो शुरू करिए। शेरडी पकवता खेडूतोने मोदी कैबिनेटे आपी जन्माष्टमीनी भेट। टेकाना भाव में 285 थी वधारीने 290 प्रति क्विंटल कर्या। देशना 5 करोड़ खेडूतोने थशे सीधो लाभ। આજે 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને મોટી ભેટ આપશે પ્રધાનમંત્રી મોદી। ઈ શ્રમ પોર્ટલની કરાવશે શરૂઆત। સામાજિક સુરક્ષા યોજનાઓને પહોંચી શકશે લાભ। અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી સ્થિતિ અંગે આવતીકાલે મોદી સરકારે બોલાવી છે સર્વપક્ષીય બેઠક। 11 વાગે દિલ્હીમાં આ બેઠકનું આયોજન છે। વિદેશમંત્રી એસ જયશંકર હાલની સ્થિતિ, ભારતની રણનીતિ અંગે આપશે જાણકારી। अफगानिस्तान में सरकार चलावा माटे 12 सभ्योनी काउंसिल बनावी शके छे तालिबान। जूनी सरकारना मंत्रीओने पण अपाई शके छे स्थान। अफगानिस्तान में तालिबानना टेकाथी पाकिस्तानी जासूसी संस्था आईएसआईए चोरीने आप्यो अंजाम। ट्रावेल एजेंसी ने ऑफिसमांथी भारतमां वीजा लागेला अनेक अफगान पासपोर्टनी करी चोरी। अफगानिस्तानी जनता ने तालिबानीओनी चेतवणी। अफगानी लोकोने देश न छोड़वानी चेतवणी आपी। अन्य देशों अफगानिस्तान ने पोताना देश में जगह आपी रह्या होवाथी तालिबान नाखुश। अफगानिस्तान थी मोटी संख्या में लोग भारत परत आव्या छे। तमाम लोकोने आईटीबीपी ना चावला केम्प में राखवामां आव्या। अफगानिस्तान थी दिल्ली परत फरेला 78 यात्रीओमांथी 16 कोरोना पॉजिटिव मळ्या। काबुल थी गुरु ग्रंथ साहिब लईने आवेला 3 ग्रंथीओ पण कोरोनानी चपेटमां आव्या। तमामने क्वॉरंटीन कराया। सिद्धूना सलाहकार मालविंदर मालीना प्रहार। कह्युं पंजाबमां अलीबाबा अने 40 चोरने बोलबाला छे। कैप्टनना पत्नीए विखवाद माटे सिद्धूने गणाव्या जवाबदार। कैप्टनना विरोधीओए देहरादूनमां हरीश रावत साथे करी मुलाकात। 5 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાત આવી શકે। શિક્ષક દિવસ નિમિત્તે મહાત્મા મંદિરમાં થઈ શકે છે કાર્યક્રમ। ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની મળેલી બેઠકમાં ચર્ચા। બેઠકમાં શિક્ષણ સર્વેક્ષણ કસોટી અંગે ચર્ચાની શક્યતા। કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી અંગે ચર્ચા થઈ શકે। રસીકરણની ઝડપ વધારવા પણ થઈ શકે ચર્ચા। ટુરિઝમ ઉદ્યોગ પ્રવૃત્તિને વેગ આપવાની પણ ચર્ચા થશે। ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગેની ચર્ચા થશે। प्रधानमंत्री मोदी जन्मदिवसे गुजरात आवे तेवी संभावना। त्यारे नर्मदा किनारे घाट पर आगामी दिवसों में नर्मदा आरती थशे। तेना माटे संपूर्ण घाटनुं निर्माण कार्य चालू। 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે। રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય। 32 લાખ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થશે। રાજકોટમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન। તપાસમાં આરકે ગ્રુપના ડાયરેક્ટરની તબિયત લથડી। શ્વાસ લેવાની તકલીફ થતાં વોકહાર્ડ હોસ્પિટલમાં ખસેડાયા। હાલ સર્વાનંદ સોનવાણીને આઈસીયુમાં દાખલ કરાયા। રાજકોટમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન। 24 કલાકથી 300 અધિકારીઓ કરી રહ્યા છે તપાસ। આરકે બિલ્ડર ગંગદેવ ગ્રુપને ત્યાં 4 કરોડની રકમ મળી આવી। તપાસમાં બિનહિસાબી દસ્તાવેજો વ્યવહારો પણ મળી આવ્યા। ઘણા વ્યવહારો રોકડમાં કરાયા હોવાનું તપાસમાં ખુલ્યું। અલગ અલગ 30 જગ્યાએ આઈટીના અધિકારીઓની તપાસનો ધમધમાટ। સર્ચ ઓપરેશનમાં હજુ ઘણા નામો બહાર આવવાની શક્યતા। બિલ્ડરો પાસેથી પ્રોપર્ટી લેનાર લોકોને ત્યાં પણ તપાસ થવાની શક્યતા। કેવડિયામાં પ્રદેશ ભાજપ કારોબારી મળશે। 1 થી 3 સપ્ટેમ્બર સુધી યોજાશે પ્રદેશ કારોબારી। કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ એક દિવસ રહેશે હાજર। કારોબારીમાં 750 હોદ્દેદારોને અપાશે ટેબ્લેટ। ગુજરાત વિધાનસભાનું ટૂંકા ગાળાનું સત્ર મળશે 27 સપ્ટેમ્બરે મળશે 2 દિવસનું સત્ર। કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય। 2 દિવસમાં 4 બિલો રજૂ કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી જાણકારી। ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન ટેક્સ વિધેયક, ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ વિધેયક રજૂ કરાશે। રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ હવે બદલાશે। કાર્યકાળની છેલ્લી કેબિનેટ હોવાનું જણાવ્યું। કેબિનેટમાં અનિલ મુકિમે સૌનો આભાર માન્યો। વય નિવૃત્તિ બાદ સીએસ પદે સૌથી લાંબી સેવા રહી। 24 કલાકમાં 17 નવા કેસ રાજ્યમાં નોંધાયા, તો કોરોનાથી 1 દર્દીનું મોત થયું। 17 લોકો રિકવર પણ થયા। અમદાવાદ અને વડોદરામાં કોરોનાના 2-2 કેસ આવ્યા, તો સુરતમાં કોરોનાના 6 કેસ આવ્યા। દાહોદમાં કોરોનાના 5 કેસ નોંધાયા। ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ આવ્યો। જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરે ભક્તો માટે ખુલ્લું રહેશે। ભક્તોને નિયત કલાકો જ મળશે દર્શનનો લાભ। ભક્તોએ ફરજિયાત એસઓપીનું કરવું પડશે પાલન। રાજસ્થાનમાં રામદેવરા મેળો રહેશે બંધ। કોરોનાને પગલે રામદેવરાનો મેળો બંધ રહેશે। 7 થી 17 સપ્ટેમ્બર સુધી મેળો બંધ રહેશે। ગુજરાતમાંથી પગપાળા સંઘે રામદેવરા જાય છે શ્રદ્ધાળુઓ।
પોરબંદર જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો રદ, જેના કારણે વેપારીઓને આર્થિક ફટકો પડ્યો. જન્માષ્ટમીનો મેળો રદ થતાં ખરીદી નથી. જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામ્ય વિસ્તારની ખરીદી પણ જોવા નથી મળી. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના ઉત્સવને લઈને અનેક અસમંજસ. જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં હાજરી આપવી કે કેમ તેને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી છે. ઉત્સવને લઈને મંદિરમાં પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી. રાજ્યમાં તહેવારને લઈ રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં જન્માષ્ટમીની રજા જાહેર કરાઈ. 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રજાઓ જાહેર કરવામાં આવી. જન્માષ્ટમીના તહેવારને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરાઈ છે. 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. 2 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ યાર્ડ શરૂ થશે. સુરતમાં આઈએમએ કોરોનામાં મૃત્યુ પામેલા ડોક્ટરોના પરિવારને આર્થિક સહાય આપવાની માગણી કરી. દેશભરમાં 1,550 જેટલા ડોક્ટરો મોતને ભેટ્યા, જેમાં 200 જેટલા ડોક્ટર્સને જ આર્થિક સહાય આપવામાં આવી. ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગે કોરોના સામેની લડતમાં એક દવા વિકસાવી 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યું. આયુર્વેદિક દવાને આઈસીએમઆરએ ત્રીજા ટ્રાયલની મંજૂરી પણ આપી. મેડિકલ સ્ટાફ અને ધન્વંતરી હોસ્પિટલના સ્ટાફ સહિત 2500 જેટલા લોકો પર દવાનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો. આયુર્વેદિક દવા સિરપના સ્વરૂપમાં મળશે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિ દિવસમાં 3 વાર લેવાની રહેશે. અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ પોલીસને સુરક્ષિત રાખવા માટે આયુષ મંત્રાલય એલર્ટ. પોલીસ કર્મચારીઓમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધિઓ આપવામાં આવી. પાટણમાં કોરોનાના આંકડા બાદ હવે તાવના કેસો પણ ધીરે ધીરે વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં રોજના 200થી વધારે દર્દીઓ સારવાર હેઠળ. તાવના દર્દીઓમાં બાળકોની સંખ્યા પણ વધારે. અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું. એએમસી હોસ્પિટલ કમિટીના ચેરમેનનું નિવેદન. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં દૈનિક 2500થી 3000 કેસ નોંધાય છે. શારદાબેન અને એલજી હોસ્પિટલમાં કેસની ભરમાર. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે અમદાવાદના રિવરફ્રન્ટ પર બીએસએફ જવાનોએ બાઇક સાથે બેનમૂન કરતબો કર્યા. રિવરફ્રન્ટ પર ડેર ડેવિલ શોનું આયોજન કરાયું, જેમાં બીએસએફના જવાનોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા. સુરતમાં ઝૂંપડપટ્ટી તોડવા પર સુપ્રીમ કોર્ટની વચગાળાની રોક. 5000 ઝૂંપડપટ્ટી તોડવા પર સુપ્રીમ કોર્ટનો આદેશ. સુપ્રીમ કોર્ટે 1 સપ્ટેમ્બર સુધી યથાસ્થિતિ જાળવવા આદેશ કર્યો. ઝૂંપડપટ્ટી તોડવા સામે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી. અમદાવાદની નવી મધ્યસ્થ જેલમાં મારામારીની ઘટના બની. કાચા કામના કેદીઓએ કર્યો હોબાળો. દવાખાનામાં 10-10ના ગ્રુપમાં જવાનું કહેતા મામલો ગરમાયો. સૌરાષ્ટ્રના યુનિવર્સિટીના માટી કૌભાંડ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. કૌભાંડમાં રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ મળી છે. દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર અન્ય એક કર્મી પર ઢોળાયો. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા ભલામણ કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડનો મુદ્દો હવે વધુ વિરોધ સાથે ચર્ચાસ્પદ બન્યો. માટી કૌભાંડનો મુદ્દો હવે વિધાનસભામાં પણ ગુંજશે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના શિક્ષણ વિભાગ પાસે આ કૌભાંડ અંગે રિપોર્ટ માંગ્યો. રાજ્યભરમાં યોજાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ફરીથી વિવાદમાં. નવસારીમાં પ્રાથમિક શાળાની શિક્ષકનો ઓડિયો વાયરલ થયો. શિક્ષિકાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પર સર્વેક્ષણમાં ભાગ લેવા ધમકી આપી હોવાનો આરોપ. એસપીજી ગ્રુપના હોદ્દેદારો દ્વારા ઊંઝા ઉમિયા માતાના આગેવાનો સાથે બેઠક કરી. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું, પાટીદાર આંદોલન 2.0નો કોઈ ચહેરો નહીં હોય. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે આગામી સમયની બેઠકમાં અલગ અલગ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર નેતાઓને પણ આમંત્રણ અપાશે. જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો મતદારોને શીખવાડીશું કે પોતાના મતનો ઉપયોગ કેવી રીતે કરાય. ખોખરા વોર્ડના ભાજપ કોર્પોરેટર સામે પોલીસ અરજી. સ્થાનિકનો કોર્પોરેટર ચેતન પરમાર સામે આક્ષેપ. દુકાન પડાવી લેવા અને દુકાન સીલ કરાવી વેપાર બંધ કરાવી દેવાની ધમકી. અમદાવાદ સીપી સાથે ઉચ્ચ અધિકારીઓને અરજી કરાવી. વિસાવદર માર્કેટિંગ યાર્ડ સામે યાર્ડના જ કર્મચારીઓનો ઉપવાસ આંદોલન. 1.5 દાયકાથી વધુ સમયથી યાર્ડમાં નોકરી કરતા કર્મચારીઓને છૂટા કરી દેવાયા. જૂના કર્મચારીઓ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં. પાણીની સમસ્યા પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન. રાજ્યમાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય. રાજ્ય સરકારે યોગ્ય વ્યવસ્થા કરી પીવાના પાણીને પ્રાધાન્ય આપી સિંચાઈ માટે પાણી અપાશે. રાજ્યમાં ઓછા વરસાદની સ્થિતિ પર પરેશ ધાનાણીએ ખેડૂતો માટે વિવિધ માગણી કરી. ખેડૂતો માટે સિંચાઈના પાણી, ખેડૂતોને 14 કલાક સતત વીજ પુરવઠો, ખેડૂતોને જે નુકસાન થયું છે તેમને મુખ્યમંત્રી કિસાન યોજના હેઠળ ત્વરિત સહાય કરવાની માંગ.
आणंद जिल्लामां सोजित्रा तालुकाना 24 गामना खेडूतोनी चिंता वधी। ओछा वरसादने कारणे खेडूतोनी मुश्केलीमां वधारो थयो। सरकार सोजित्रा तालुकाने दुष्काळग्रस्त जाहेर करे तेवी खेडूतोनी मांग। वडोदरामां आ वर्षे वरसादनी घट जोवा मळी। पीवाना पाणीनी समस्या न सर्जाय ते माटे मेयर केवू रोकडियाए नर्मदा मंत्री योगेश पटेलने रजूआत करी, विनामूल्ये पाणी आपवा माटे रजूआत करी। समग्र राज्य में वरसाद की घट ने लई खेडूतो चिंता में मुकाया। सुरेन्द्रनगर में वरसाद की घट थी खेडूतो की मुश्किल वधी। सरकार पासे सहाय की आशा राखी रहेला खेडूतोए कलेक्टर ने रजूआत करी। वरसाद खेंचाता खेडूतो की हालत कफोड़ी बनी। बनासकांठा में नहिवत वरसाद थी पाक निष्फळ नीराव। डीसाना जावल गाम में खेडूतो पाक बळ्यो। समग्र राज्य में आ वर्षे वरसाद की घट, त्यारे महिसागरना खेडूतो वरसाद खेंचाता हवे भगवान भरोसे। लुणावाड़ा में महिलाओं वरसाद माटे महादेव ने करी रही छे प्रार्थना। मेहसाणा में वरसाद की घट ने लईने खेडूतोनी हालत कफोड़ी बनी। सिंचाई और पीवाना पाणी माटे लोको वलखा मारी रहा छे। विजापुर तालुकाना खेडूतोनी मांग छे के आ विस्तार ने दुष्काळग्रस्त जाहिर करी सरकार सहाय आपे। महिसागर जिल्लाना खेडूतो वरसादे विराम लेता छोड़वे छोड़वे पानी पीवड़ावा मजबूर बन्या। खेडूतोए पाकनी वावणी तो करी दीधी, परंतु वरसादे विराम लेता वावणी करेला पाक सुकावाना आरे पहोंच्या। भावनगरनो मेंथाड़ा बंधारो सतत त्रीजा वर्षे ओवरफ्लो थयो। महुवा अने तळाजाना दरियाकांठाना लोकोए आ बंधारो बंधाव्यो हतो। खेडूतोए पोतानी खेतीना पाक बचाववा आ मेंथाड़ा बंध बंधाव्या हता। सरदार सरोवर बंध की जलसपाटी में आंशिक वधारो। 24 कलाक में मात्र 3-4 सेंटीमीटर वधारो थयो। हाल नर्मदा डेमना 50% करता पण ओछू पाणी छे। गत वर्षनी सरखामणी में आ वर्षे डेम 20 मीटर जेटलो खाली। पंचमहाल में विजलपुर गामना खेडूतोए दिवसे खेती माटे वीज पुरवठो आपवानी मांगणी करी छे। पोतानी पासे सिंचाई सुविधा होवा छतां योग्य वीज पुरवठो नहीं मळता खेती ने थई रह्युं छे नुकसान। वडोदरा डभोईनी सिनोर चौकड़ी पासे टेम्पो माथी 2 लाख की चोरी। गठियो 2 लाख की रोकड़ रकम भरेली बेग उठावीने फरार थयो। टेम्पो नो कांच तोड़ी बेग की चोरी करतो गठियो सीसीटीवी में कैद। डेम माथी पानी आपवानी मांग साथे खेडूतना उपवास। मोरबीना सरपंच एसोसिएशनना पण उपवास। मच्छू बे केनाल थी सिंचाईनो पानी आपवानी मांग अगौ 12 અને 20 સપ્ટેમ્બરે ખેડૂતોએ કરી હતી માંગ। મોરબીમાં સિંચાઈની અછત વચ્ચે કેનાલમાં ગાબડું। હળવદના કડિયાણા ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલના પાણી 30 વીઘા કપાસના પાકના ખેતરોમાં ફરી વળ્યા। ખેતરમાં પાણી ફરી વળતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। સુરતમાં સરપંચ 50,000ની લાંચ લેતા પકડાયો। કામરેજના જોખા ગામના સરપંચ લાંચ લેતા પકડાયા। સરપંચ હિતેશ જોશીએ 50,000ની માંગી હતી લાંચ। મહેસાણા નગરપાલિકાની કારોબારી બેઠક મળી। બેઠકમાં 10 જેટલા કામો પૈકી 7 મંજૂર કરાયા। 3 બાકીના કામોનું રીટેન્ડરિંગ કરાશે। શ્રાવણ માસના અંત સુધી સિટી બસ શરૂ કરવાની વાત। સુરતમાં દબાણ હટાવાતા સ્થાનિકો સાથે ઘર્ષણ। દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે ઘર્ષણ। રજાનગરમાં કાર્યવાહી દરમિયાન ઘર્ષણ થયું। ઝપાઝપી કરનાર 2 લોકો સામે ફરિયાદ। સુરતની યુવતીની ઊંચી ઉડાન। 19 વર્ષની ઉંમર, ઉડાન ઊંચી। સુરતની યુવતીએ દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું। સૌથી નાની ઉંમરમાં પાયલટ બનવાનો વિક્રમ। મંત્રી પટેલ છે દેશની સૌથી નાની ઉંમરની પાયલોટ। અમેરિકામાં લીધી છે 11 મહિનાની ટ્રેનિંગ। સ્વદેશ પરત ફરી કોમર્શિયલ પાયલોટ બની। ગાંધીનગર બાદ અમદાવાદમાં યોજવામાં આવી મોક ડ્રીલ। શહેરના વસ્ત્રાપુર ખાતે આલ્ફા વન મોલમાં યોજાઈ મોક ડ્રીલ। સુરક્ષાના ભાગરૂપે યોજવામાં આવી મોક ડ્રીલ। સાબરકાંઠા જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સભા અને સામ્યવાદી પક્ષના દેખાવો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ કર્યા। વરસાદ વગર પાક સુકાઈ રહ્યો હોવાથી દુષ્કાળ જાહેર કરવાની માંગ। ભરૂચના અંકલેશ્વરના પાનોલીની નર્મદા क्लीन टेक कंपनी ने जीपीसीबी एक्लगुजर नोटिस फटकारी। कंपनी टैंक में प्रदूषित पानी आमला खाड़ी में छोड़वामां आवी रह्युं छे। गंदा पाणीना डिस्चार्ज माटे योग्य व्यवस्था न होवाथी जीपीसीबीए कार्यवाही करी। साबरकांठाना हिम्मतनगर नगरपालिकानुं खातमुहूर्त करायुं। हिम्मतनगरना धारासभ्य, पालिका प्रमुख, जिला भाजप प्रमुख सहित पालिका सदस्यों रह्या खातमुहूर्तमां उपस्थित। ધૈર્યરાજસિંહ અને વિવાન બાદ વધુ એક બાળક SMA-1 નામની ગંભીર બીમારીથી જૂજતું હોવાનું સામે આવ્યું। 3 મહિનાના પાર્થને સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શનની જરૂરિયાત। ગુજરાતમાં જ થોડા સમયમાં આવો ત્રીજો કિસ્સો સામે આવ્યો।
મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ માટેલ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે રોડનું લોકાર્પણ કરાયું. 12.51 કરોડ રૂપિયાના ખર્ચે 6.5 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવ્યો. સુરતથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી. પુરુષ તરીકે જન્મેલા વ્યક્તિએ તેના શરીર પર 10 સર્જરી કરાવી મહિલાનું રૂપ ધારણ કર્યું. પુરુષમાંથી મહિલા બનીને એક યુવાન સાથે લગ્ન કરી વૈવાહિક જીવનની પણ શરૂઆત કરી. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી રાજસ્થાનના માઉન્ટ આબુમાં મારામારીની ઘટના. 3 પ્રવાસી યુવતીઓ પર મારામારીનો આરોપ. ટોલબુથ પર તકરાર થતા સંચાલકો સાથે ઘર્ષણ. ગુજરાત પાસિંગની કારમાં આવી હતી 3 યુવતીઓ. પોલીસે 3 યુવતી સહિત કુલ 4 લોકોની અટકાયત કરી. ખેડામાં બાળ તસ્કરી કેસમાં વધુ ખુલાસા સામે આવ્યા. તપાસમાં વધુ એક બાળક અમદાવાદમાં વેચ્યાનું ખુલ્યું. અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં બાળકનું વેચાણ કર્યું હતું. સુરતમાં હની ટ્રેપના કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી. પુણામાં હીરા વેપારી સાથે થઈ હતી હની ટ્રેપ. પોલીસે 1 મહિલા સહિત 2 લોકોને પકડ્યા. છોટાઉદેપુરમાં દૂધની ચોરી. નાના કવાંટમાં ક્લસ્ટર મિલ્ક કલેક્શન સેન્ટરમાં બની ઘટના. તસ્કરોએ સેન્ટરમાંથી 2300 લીટર દૂધની ચોરી કરી. ચોરી અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો આરોપ. ભાવનગરના સિહોરના ટાણા ગામની ઘટના. સ્વામી વિવેકાનંદ સ્કૂલના શિક્ષક પર વાલીનો આરોપ. વિદ્યાર્થી બેશુદ્ધ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગરના સિહોર જીઆઈડીસી વિસ્તારમાંથી 3 દેશી કટ્ટા અને પિસ્તોલ સાથે 2 વ્યક્તિ ઝડપાયા. સિહોર પોલીસે કુલ 71,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. ડભોઈના ટીંબી ગામે વાસણ ચમકાવવાના બહાને કરવામાં આવી ચોરી. 2 ઠગ યુવાનોએ સોનાના દાગીનાની કરી ચોરી. 1 યુવાનને પોલીસ દ્વારા ઝડપી લેવાયો. જામનગરના યોગેશ્વર ધામમાં મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું. 2 મહિલાઓ સહિત 4 શખ્સોની પોલીસે અટકાયત કરી. અનૈતિક વ્યાપાર અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ નોંધાયો ગુનો. દ્વારકામાં મરીન નેશનલ પાર્કની ટીમે ગેરકાયદેસર શંખ અને સી ફેન એટલે કે ઇન્દ્રજાળની પ્રતિબંધિત મુદ્દામાલ સાથે પકડી પાડ્યો. ઓખા કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે. સુરતમાં 2 સંતાનની માતાને યુવકે પ્રેમજાળમાં ફસાવી. મહિલાના માથામાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરાવી વિશ્વાસમાં લઈને શારીરિક સંબંધ બાંધ્યા. 30,000 રૂપિયા પણ પડાવ્યા. અમદાવાદમાં મહિલા એમપી વિરુદ્ધ બીભત્સ ટિપ્પણી કરનાર આરોપીની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ. આરોપીએ મહિલા એમપી પલાશ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરી હતી બીભત્સ ટિપ્પણી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ચોકી ગામમાં અલગ અલગ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે મારામારી થઈ. મહિલા સહિત 6 વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. આણંદના વિદ્યાનગરમાંથી બોગસ બેંક બેલેન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ પકડાયું. વિદેશના વિઝા માટે બનાવી આપતા હતા બોગસ સર્ટી. પોલીસે બોગસ સહી સિક્કા કબજે કર્યા. વલ્લભ વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કર્યો. આણંદના શિક્ષકોએ શિક્ષણ અધિકારીને આપ્યું આવેદનપત્ર. શિક્ષકને નોટિસ મળે તે પહેલા સોશિયલ મીડિયામાં નોટિસ થઈ હતી વાયરલ. નોટિસ વાયરલ કરનાર વિરુદ્ધ પણ પગલાં લેવા આવેદનપત્ર. સાબરકાંઠાના પ્રાંતિજના બોખમાં 40 વર્ષના યુવાનનું ડૂબી જવાથી મોત. મૃતક યુવાન પોતે અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું. ફાયર બ્રિગેડની ટીમના જવાનો દ્વારા યુવાનને પાણીમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો. સુરતમાં ચોરીના પ્રયાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. 5-6 જેટલા શખ્સો ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસવાનો કરી રહ્યા હતા પ્રયાસ. પરિવારના લોકો જાગી જતા ચોરો ભાગી છૂટ્યા. છોટાઉદેપુર પોલીસે ચોરીની 26 બાઇક સાથે એમપીની ચોર ટોળકી ઝડપી. પૂર વડોદરા સુરત સહિત ગુજરાતના અલગ અલગ ઠેકાણેથી કરી હતી ચોરી. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના 7 આરોપીઓ ઝડપાયા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.